तो सूरत बाद हवे राजकोटनी समरस होस्टेल में विवादना वादळो जोवा मळ्या। राजकोटनी गर्ल्स समरस होस्टेल में विद्यार्थिनीओए तंत्र सामे विरोध दर्शाव्यो। होस्टेल में लाइट अने पाणी सहित प्राथमिक सुविधा न मळता होवाना आक्षेप साथे मोटी संख्या में विद्यार्थिनीओए एकत्र थईने सूत्रोच्चार कर्या। होस्टेलना संचालकों तरफ थी कोई जवाब न अपातो होवानो विद्यार्थीओनो आक्षेप पण छे। तो विद्यार्थिनीओए मोटा प्रमाणमां भेगा थईने अहीं विरोध दर्शाव्यो हतो અને ખાસ તો તંત્ર સામે અસુવિધાને લઈને અનેક આક્ષેપ થયા હતા। લાઇટ અને પાણી સહિતની સુવિધાઓ નથી મળતી સમરસ હોસ્ટેલમાં, જેને લઈને વિદ્યાર્થીનીઓએ નારાજગી વ્યક્ત કરી છે। હોસ્ટેલના સંચાલકો જવાબ ન અપાતા આપતા હોવાનો પણ આક્ષેપ આ વિદ્યાર્થીનીઓ કરી રહી છે। ત્યારે સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓનો વિરોધ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ અહીં એકત્ર થઈ હતી, સૂત્રોચ્ચાર કર્યા હતા। આજના દિવસની ઘટના છે જ્યાં સુરતની સમરસ હોસ્ટેલમાં પણ આ જ પ્રકારની ઘટના સામે આવી છે, જ્યાં વિદ્યાર્થીઓએ સમરસ હોસ્ટેલમાં કોઈ જ પ્રકારની સુવિધા નથી આપવામાં આવતી તેવા આક્ષેપ કર્યા છે। ત્યારે સરકાર સંચાલિત આ સમરસ હોસ્ટેલોની સ્થિતિ શું છે તે અહીં જોઈ શકાય છે। વિદ્યાર્થીઓ નજીવા ખર્ચ સાથે પોતાનું ભણતર સફળ બનાવી શકે તેના માટે સમરસ હોસ્ટેલ બનાવવામાં આવી રહી છે, પરંતુ તેનો હેતુ ક્યાંય સિદ્ધ થતો હોય તેવું દેખાઈ નથી રહ્યું। સંવાદદાતા મોહિત ભટ્ટ જોડાઈ ગયા છે। મોહિત, આખો મામલો શું છે, વિદ્યાર્થીનીઓની રજૂઆત શું છે? શિવાની, હોસ્ટેલના ગામડામાંથી જે પછાત વર્ગના લોકો હોય છે તેની દીકરીઓ ભણવા માટે આવતી હોય છે, પરંતુ આ સમરસ હોસ્ટેલમાં જે પ્રકારની સુવિધાઓ છે તે આપવામાં આવતી હોય છે તે પ્રકારની સુવિધા રાજકોટની સમરસ હોસ્ટેલમાં આપવામાં આવી નથી, અને તેને કારણે વિદ્યાર્થીનીઓ રોષે ભરાઈ હતી અને આજે 1000થી વધુ વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું છે। શિવાની, જે વિદ્યાર્થીનીઓ છે તેમની માંગ છે કે તેમને પૂરતા પ્રમાણમાં વીજળી અને પાણી આપવામાં આવતું નથી, અને તેના કારણે જે તેને અભ્યાસમાં અને રહેવામાં ખલેલ પહોંચી રહી છે। સાથે સાથે જે ભોજન આપવામાં આવી રહ્યું છે તે ભોજન પણ ગુણવત્તાયુક્ત ન હોવાનો જે વિદ્યાર્થીનીઓ છે તેઓ આક્ષેપ લગાવી રહ્યા છે। એટલું જ નહીં, આ સમગ્ર મામલે છેલ્લી 2-3 કલાકથી તેઓ જે હોસ્ટેલ સંચાલક છે તેનો સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ સંચાલક પૈકી કોઈ વ્યક્તિ તેના ફોન રિસીવ કરી રહ્યા નથી અને તેનો કોઈ પ્રકારનો પ્રત્યુત્તર આપવામાં આવી રહ્યો નથી, જેને લઈને વિદ્યાર્થીનીઓ ભારે ચિંતામાં મુકાઈ છે, સાથે સાથે રોષમાં પણ જોવા મળી રહી છે। હવે જે સમરસ હોસ્ટેલના સંચાલકો છે તે આ બાબતે કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવાનું સૌથી મહત્વપૂર્ણ રહેશે। જીવાની બિલકુલ મોહિત, લગભગ કેટલા સમયથી આ સમસ્યાથી વિદ્યાર્થીનીઓ પીડાઈ રહી છે, કારણ કે જે રીતનો રોષ જોવા મળી રહ્યો છે ખૂબ લાંબા સમયથી સમસ્યાનું કોઈ સમાધાન નથી? જે વિદ્યાર્થીનીઓ છે તે આક્ષેપ લગાવી રહી છે કે છેલ્લી 2-3 કલાકથી તેઓ તેના સંચાલકો છે તેની સાથે સંપર્ક કરવાનો કોશિશ કરી રહી છે, પરંતુ કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી। એટલું જ નહીં, છેલ્લા 2-3 દિવસથી આ સમસ્યા તેમની છે અને કોઈ જ વ્યક્તિ, જવાબદાર વ્યક્તિ છે તે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી, અને તેના કારણે ન છૂટકે તેઓએ જે હોસ્ટેલના કમ્પાઉન્ડ છે ત્યાં આવી અને પોતાનો વિરોધ પ્રદર્શન કરવો પડી રહ્યો છે। જી મોહિત, આભાર માહિતી માટે। તો વિદ્યાર્થીનીઓનો રોષ જોવા મળી રહ્યો છે, સૂત્રોચ્ચાર સાથે અત્યારે સમરસ હોસ્ટેલના સંચાલકો સામે પણ નારાજગી વ્યક્ત કરી રહી છે, સાથે સાથે સમરસ હોસ્ટેલમાં અત્યારે જમીનની વાસ્તવિકતા શું છે તે પણ સમજી શકાય છે, કારણ કે કોઈ જાતની સુવિધા વિદ્યાર્થીનીઓને 3 દિવસથી નથી મળી, ન પાણી ન વીજળી, અને તેની નારાજગી અત્યારે વિદ્યાર્થીનીઓ સૂત્રોચ્ચાર કરીને વ્યક્ત કરી રહી છે।